નમસ્કાર સાથી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગની અંદર. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર એક સરસ મજાની તમને વાત કરવી છે, જેની અંદર મસ્ત પ્રયોગ અમારા બિહારથી જે ફ્રેન્ડ છે રાજુભાઈ, જે આખું આ સત્વમ ફાર્મ સંભાળે છે, એને એક સરસ મજાનો પ્રયોગ કર્યો છે કે જેની અંદર તમારા પશુની અંદર જો આ જે તેલ છે, આ જે તેલ છે ને એ તલનું તેલ છે, જો એને 8 મહિનાની જ્યારે પણ આપણી ગાય કે ભેંસ પ્રેગ્નન્ટ હોય, ગાભણ હોય, ત્યારે એને આ 500 ગ્રામની બોટલ છે, 250 ગ્રામ સવાર 250 ગ્રામ એક ગાયને 250 ગ્રામ આપવું પડશે. દાખલા તરીકે 500 ગ્રામની બોટલ છે તો બે ગાયને તમે આરામથી આપી શકશો. હવે આ જે તલનું તેલ છે એ શું ફાયદો કરે છે, તો આ જે તલનું તેલ છે એ આંસળમાં થતી જે બીમારી છે એના માટે બેસ્ટ છે. આંસળ કદાચ તમારો બંધ થઈ ગયેલો હોય છે, ગયા વેતર એનું દૂધનું પ્રોડક્શન પણ ઓછું થયું હોય છે, તો પણ આ જે તેલ છે એ ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. તમને આંસળ બંધ થઈ ગયેલો હોય છે તો પણ એ ચાલુ થઈ જશે. અખતરો ખૂબ સારો એવો કરેલો છે રાજુભાઈને, તો આપણે એમને પણ કહીએ કે ઇસકા મેઇન રોલ ક્યા હોતા, ફિર ભી હિન્દી મેં બતાએંગે. વહી હોતા આંચલ ચાલુ કર દેતા હે કે સહી હે ઉસકા આંસળ હે વો ચાલુ થઈ જાય છે. બોલા ભી જ્યાદા બનાયેગી અડર. ઓર રાજુભાઈનું કેવું એવું છે કે એનું જે વરાક છે ને એ પણ ખૂબ સારું એવું બનાવે છે. અડરનું ડેવલપમેન્ટ માટે પણ તલનું તેલ ખૂબ જ ઉપયોગી છે. તો તમે પણ તમારા પશુની અંદર તલનું તેલનો ઉપયોગ કરીને આંસળની જે બીમારી હોય અથવા તો વરાક ન ઉતારતી હોય તો એના માટે બેસ્ટ છે, પ્રયોગ જરૂર કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો. ચેનલની અંદર પહેલીવાર છો પશુપાલક મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને દરેક વિડીયો પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ.